તમારા ઘરમાં આવતી નકલી વસ્તુઓની તે હવે તમારે જાતે જ ચકાસવી પડશે કે તે અસલી છે કે નકલી. કેમ કે રૂપિયાના ખેલમાં લોકો તમારા સ્વાસ્થ્ય સાથે ખેલ કરી રહ્યા છે. પછી તે ઘી હોય કે તેલ, તો પનીર હોય કે બટર, શું તમારા ઘરમાં પણ નકલી ઘી તો નથી ને? આ તમારે ચકાસવું પડશે. આ સવાલ એટલા માટે પણ થઈ રહ્યો છે કારણ કે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલી ઘી ઝડપાવાના કેસમાં વધારો થયો છે. આ દ્રશ્ય જુઓ, ઘટના છે સુરતના ઓલપાડની, જ્યાં સુરત ગ્રામ્ય LCB પોલીસે બાતમીના આધારે રેડ પાડીને શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થો 1-2 કિલો નહીં પરંતુ 8,000 કિલો છે. જરા વિચાર કરો, 8,000 કિલો ઘી જેની કિંમત અંદાજે 50 લાખની આસપાસ છે. જો આ ઘી તમે આરોગો તો ચોક્કસ બીમાર પડી શકો. જો કે સદનસીબે સુરત ગ્રામ્ય LCBને આ જથ્થા અંગે માહિતી મળી અને લેભાગુ તત્વોની મિલીભગત ઝડપાઈ ગઈ. રેડ કરતા સ્થળ ઉપરથી બનાવટી ઘીનો 8,431 કિલોગ્રામ જેટલો જથ્થો મળી આવેલ, જેની કિંમત અંદાજે રૂપિયા 50,58,600 જેટલી ગણી, જે જથ્થાને સ્થળ પર રાખી ફૂડ અને ડ્રગ વિભાગના અધિકારીઓને બોલાવવામાં આવેલ, જેઓની હાજરીમાં આ ડુપ્લિકેટ ઘીના નમૂના લેવામાં આવેલ છે અને ઘીનો જથ્થો સીઝ રાખવામાં આવેલ છે. સમગ્ર ઘટસ્ફોટની વાત કરીએ તો ઓલપાડ તાલુકાના માસમા ગામે GIDC વિસ્તારમાં આવેલા હની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ગોડાઉનમાં શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની વાત મળી, જેના આધારે પોલીસે રેડ કરી. આ દરમિયાન ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હતી. પોલીસે શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો હતો અને તાત્કાલિક FSL તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બોલાવી ઘીના સેમ્પલ લીધા. આ ઘટનાઓ બાદ સવાલ થાય છે કે આખરે શા માટે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે. આવો જોઈએ ગ્રાફિક્સના માધ્યમે નકલીનું સામ્રાજ્ય કોણ ફેલાવી રહ્યું છે. શું આ લોકોને કાયદાનો કોઈ ખોફ નથી? શું નકલી બાબતે સરકારનો કોઈ કંટ્રોલ નથી? લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા માટે જવાબદાર આખરે કોણ? રોજબરોજના જીવનમાં કામ આવતી વસ્તુઓથી લઈને દવાઓ સુધીમાં ગોલમાલ થઈ રહ્યો છે ત્યારે આ સ્થિતિ વિશે સરકાર ગંભીરતા દાખવી અને પગલાં લેવા ખૂબ જરૂરી બને છે. સરકાર માટે નકલીનો વેપલો કરનારા લોકોની અંદર કાયદાનો કોઈ ખોફ હોવો પણ અત્યંત જરૂરી છે. તો એવું નથી કે આ ખાદ્ય ઘીના કારોબારના પર્દાફાશની આ કોઈ પહેલી ઘટના હોય. આજકાલ રાજ્યમાં જાણે કે અસલીના નામે નકલી ઘી પધરાવી દેવાની ભરમાર ચાલી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. જુઓ આપની TV સ્ક્રીન પરની આ 6 તસવીરો, ક્યાંક અખાદ્ય તો ક્યાંક ભેળસેળિયા ઘીની ભરમાર સામે આવી રહી છે. અગાઉ નડિયાદમાં 1,462 કિલો અને સુરતમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો હતો, તો આ તરફ બનાસકાંઠા અને જામનગરમાં પણ નકલી ઘીની અસલી ગોરખ ધંધાનો ભંડો ફૂટી ચૂક્યો છે. આમ ઉત્તરથી માંડીને દક્ષિણ સુધી, મધ્યથી માંડીને સૌરાષ્ટ્ર સુધી નકલીનો બેરોકટોક કારોબાર ચાલી રહ્યો છે. આવા સમયે નાગરિકો સતર્ક રહે તે અત્યંત જરૂરી છે. આવો ગ્રાફિક્સના માધ્યમે જાણીએ આખરે નકલી ઘી કેટલું ઘાતક બની ગયું છે. ભેળસેળયુક્ત ઘી ખાવાથી હૃદયની બીમારી થઈ શકે છે, હાર્ટ એટેક આવવાની પણ રહે છે શક્યતા, અને સાથે જ ગર્ભવતી મહિલાના આરોગ્યને થાય છે નુકસાન. કેટલું ખતરનાક અને નુકસાન કરે છે આ ઘી. કેમિકલયુક્ત ઘી હોય તો ગર્ભપાત પણ થઈ શકે છે, પેટ સંબંધિત તકલીફો વધી શકે છે. કેડમિયમયુક્ત ઘી ખાવાથી કેન્સરનું જોખમ પણ વધી જાય છે. હૃદય, કિડની, શ્વસન તંત્રને લગતી સમસ્યાઓ ઊભી થાય છે. ઝીંકયુક્ત ઘીના કારણે ગભરામણ, મોઢામાં બળતરાની પણ સમસ્યાઓ થાય છે. તો આ તમામ સમસ્યાઓ થાય છે નકલી ઘી ખાવાથી.